नमस्ते विद्यार्थी मित्रों, अपने यूनिट वन रीड वन में पहलो सीन शुरू कर्यो छे। एमां एक फकरो थई गयो, बीजा फकरा में आपणे शुरू करीशुं। बराबर ध्यान आपशो। इवन दो द कम्पार्टमेंट वॉज फूल, ट्रेनों आखो डब्बो भरेलो होवा छता, नन ऑफ माय फेलो पेसेंजर्स, मारा साथी मुसाफरोमांथी कोई ज नहीं, गोट अप एटले ऊभू थवू अने नन गोट अप एटले कोई ऊभू थयुं नहीं। टू इवन इन्क्वायर वॉट वॉज हेपनिंग, टू इवन इन्क्वायर पूछवा माटे पण, वॉट वॉज हेपनिंग शुं बनी रह्युं छे ते पूछवा माटे पण कोई ज ऊभू थयुं नहीं, कोण, नन ऑफ माय फेलो पेसेंजर्स। अरुणिमा सिन्हा જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતી હતી ત્યારે એના ડબ્બામાં બીજા પણ સાથી મિત્રો હતા, પણ આવું ચેન લૂંટવાનો પ્રયત્ન થઈ રહ્યો છે છતાં પણ કોઈ એને મદદ કરવા માટે અથવા તો શું બની રહ્યું છે એ પૂછવા માટે પણ કોઈ ઊભું થયું નહીં। ફરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, ફરગેટ અબાઉટ ભૂલી જ જવું, ધેર કમિંગ તેમનું આવવું, ટુ માય રેસ્ક્યુ મારા બચાવ માટે, તો પછી તેમની પાસે મારા બચાવની તો અપેક્ષા જ શું રાખવી, એટલે કે તેઓ મારા બચાવ માટે આવશે એના વિશે તો ભૂલી જ જવું। આખો ડબ્બો ટ્રેનનો ભરેલો હોવા છતાં મારા સાથી મુસાફરોમાંથી કોઈ પણ શું બની રહ્યું છે એ જાણવા માટે આવ્યું નહીં, તો પછી તેઓ મારી મદદે આવશે એ બાબત તો ભૂલી જ જવી। આઈ હેડ નો ઓપ્શન, મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો, બટ ટુ ટેક ધેમ ઓન, ટુ ટેક ધેમ ઓન એટલે એમનો સામનો કરવો અથવા એમના પર હાવી થવું, મારી પાસે સામનો કરવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ ન હતો। સો આઈ કોટ અ યુથ, આઈ કોટ મેં પકડ્યો, અ યુથ એટલે એક યુવાનને, કયા યુવાનને, હુ વોઝ ટ્રાઈંગ ટુ સાઈઝ મી અપ, જે મને માપવાનો પ્રયત્ન કરતો હતો એટલે કે મારી હિંમત જોતો હતો અથવા હું કેટલામાં છું એ મને જોઈ રહ્યો હતો, જે મને માપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો એવા યુવાનને મેં પકડ્યો। કઈ રીતે પકડ્યો, બાય હિઝ કોલર, તેને કોલરથી પકડ્યો, બાય હિઝ કોલર તેનો કોલર પકડીને મેં એને પકડ્યો, એન્ડ પુશ્ડ હિમ બેક અને તેને મેં એક ધક્કો માર્યો। તેથી જે યુવાન મને માપી રહ્યો હતો, જે મને માપવાનો અથવા મારી હિંમતનો તાગ મેળવવાનો પ્રયત્ન કરતો હતો એને મેં કોલરથી પકડ્યો અને એક ધક્કો માર્યો। આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ, બીજા બેને મેં લાત મારી, કિક્ડ એટલે લાત મારી, કપલ ઓફ અધર્સ એટલે બીજા જે હતા એમાંથી બેને મેં લાત મારી। An exceptional battle had begun inside the train on the move. An exceptional battle એટલે લડાઈ, battle એટલે લડાઈ અથવા યુદ્ધ, exceptional એટલે અસામાન્ય, had begun શરૂ થઈ ગઈ, inside the train on the move, train on the move એટલે ચાલતી ટ્રેનમાં, ચાલતી ટ્રેનમાં એક અસામાન્ય લડાઈ શરૂ થઈ ગઈ હતી। The wolves, wolf નું બહુવચન છે wolves, made કર્યો, another attempt બીજો પ્રયત્ન, to snatch my chain, ચેન ઝૂંટવા માટેનો બીજો પ્રયત્ન આ વરુઓએ કર્યો। Still I resisted, resisted એટલે સામનો કર્યો, એના એનો પ્રતિકાર કરવો, બચાવ માટે પ્રયત્નો કરવા। Until, અન્ટિલનો અર્થ થાય જ્યાં સુધી ત્યાં સુધી। વન ઓફ ધેમ, તેમાંના એક, ડ્રીવન બાય અ ફ્રેન્ઝી, તમને અગાઉ જણાવી દીધું કે તેઓ દારૂ પીધેલા હતા, ડ્રીવન બાય અ ફ્રેન્ઝી,
એટલે જનોની બનેલા, ગિવન બાય ફ્રેન્ડ્સ એટલે જનોની બનેલા. એકે ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, એક્સ્ટ્રા હાર્ડ કિક એટલે જોરદાર લાત મારી, પૂરી તાકાતથી મને જોરદાર લાત મારી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ એટલે એની પૂરેપૂરી તાકાત વાપરીને. મેં ત્યાં સુધી સામનો કર્યો જ્યાં સુધી તેમાંના એક કે જે ખૂબ જ જનૂની બની ચૂક્યો હતો એણે પોતાની પૂરી તાકાત અજમાવીને એક જોરદાર લાત મારી, ત્યાં સુધી મેં એનો સામનો કર્યો અથવા હું તેમનો પ્રતિકાર કરતી હતી. ઓફ બેલેન્સ એટલે બેલેન્સ ગુમાવતા, મારું બેલેન્સ ચૂકી ગઈ એટલે હું મારું બેલેન્સ ગુમાવી દીધું મેં. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, હું મૂળ સ્થિતિમાં આવી શકી નહીં. અચાનક આપણે પડી જઈએ, બેલેન્સ ગુમાવી દઈએ તો તરત આપણી મૂળ સ્થિતિમાં આવતા આપણને વાર લાગે. સંતુલન ગુમાવતા હું મૂળ સ્થિતિમાં આવી શકી નહીં. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, લિટરલીનો અર્થ થાય શાબ્દિક રીતે, પણ અહીં આપણે શું લેવાનું છે, ખરેખર. ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, ટ્રેનની બહાર ફંગોળાઈ ગઈ હતી, હું ખરેખર ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ચૂકી હતી. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, પણ મારો મોબાઈલ ફોન તો મારા હાથમાં જ હતો, એટલે કે હજુ સુધી મોબાઈલ મારા હાથમાં જ હતો. હું ખરેખર ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ચૂકી હતી, છતાંય મારો મોબાઈલ ફોન તો મારા હાથમાં જ હતો. આઈ વોઝ મિડ એર, હું હવામાં જ હતી. આઈ વોઝ મિડ એર, હું હવામાં જ હતી. વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક, મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક એટલે બાજુના બીજા પાટા ઉપર પસાર થતી. હું હવામાં જ હતી ને બાજુમાંથી પસાર થતી બીજી ટ્રેનમાં, આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન, ત્યારે બીજી ટ્રેન જે પસાર થતી હતી એની સાથે હું અથડાઈ. હું હવામાં જ હતી ને ત્યાંથી બાજુના પાટા પરથી પસાર થતી બીજી ટ્રેન સાથે અથડાઈ. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન. હવે ટ્રેનની બહાર જેવી ફેંકાણી તો શું થયું, બાજુમાં બીજી ટ્રેન હતી એટલે બીજી ટ્રેનનો ધક્કો પાછો એના શરીરને લાગ્યો, એટલે પાછી એની જેમાં એ બેઠી હતી એ ટ્રેન સાથે અથડાઈ. મારું શરીર તે ટ્રેનને અથડાઈ અને ફરી પાછી મારી ટ્રેન ઉપર પાછું ફેંકાયું, રિબાઉન્ડેડ એટલે પાછું ફેંકાયું. ધીસ પિંગ પોંગ, પિંગ પોંગ એટલે અથડામણ, આમથી તેમ ભટકાવું, આ ટ્રેનથી બીજી ટ્રેન એટલે પેલી ટ્રેનમાંથી એ બહાર ફેંકાણી ત્યારે સામેની બાજુ બીજી ટ્રેન હતી એટલે બંને ટ્રેનની વચ્ચે એ પિંગ પોંગ અથડામણ અનુભવતી અહીંથી ત્યાં ભટકાતી. મસ્ટ હેવ કન્ટિન્યુડ, ચાલુ રહી, ટુ સેવરલ સેકન્ડ્સ, થોડીક ક્ષણો માટે, બિફોર ગ્રેવિશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન, ક્યાં સુધી કે ગુરુત્વાકર્ષણ બળે મને નીચે ન ફેંકી દીધી ત્યાં સુધી આ પિંગ પોંગ ચાલુ રહ્યું. એટલે કે ગુરુત્વાકર્ષણ બળથી હું નીચે પડું એ પહેલાં થોડીક સેકન્ડ્સ મારું આવું પિંગ પોંગ ચાલુ રહ્યું, એટલે કે મારું અહીંથી તહીં અથડાવાનું ચાલુ રહ્યું. ડિસ્પાઇટ માય ઇફોર્ટ્સ, મારા પ્રયત્નો છતાં, ડિસ્પાઇટ એટલે છતાં પણ. માય લેફ્ટ લેગ, મારો ડાબો પગ, ફેલ ઓન ધ ટ્રેક, મારો ડાબો પગ ટ્રેકમાં પડી ગયો, ટ્રેક એટલે પાટા, મારો ડાબો પગ ટ્રેકની ઉપર પડ્યો. એણે ઘણા પ્રયત્નો કર્યા આખું પોતાનું શરીર બચાવવા માટે, છતાં પણ એનો ડાબો પગ પાટા પર જ પડ્યો. ઘચ, ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ, ઘચ આ અવાજ હતો મારા પગના કપાવાનો, ઘચ એવા અવાજ સાથે જ મારો ડાબો પગ કપાઈ ગયો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ,
माई इंटेन्स क्रीम मारी आवी तीव्र वेदना भरी चीस सांभळे एवं क्या त्या कोई ज न हतु। आई ले मोशनलेस फॉर अ वाइल थोड़ीक क्षणों माटे थोड़ी वार माटे हूँ मोशनलेस मोशन एटले गति अने मोशनलेस एटले गति विना टूंक में हलन चलन कर्या वगर हूँ थोड़ीक वार हलन चलन वगर त्या पड़ी रही। वॉचिंग द रेड टेल लाइट ऑफ द ट्रेन अंटील इट डीम्ड एंड फेडेड इन टू डार्कनेस क्या सुधी पड़ी रही ज्या सुधी ट्रेननी पाछड़नी जे लाल बत्ती छे ए अंधारामा इन टू डार्कनेस एटले अंधारामा डीम्ड झाँखी न थई एंड फेडेड अदृश्य न थई ओझल न थई त्या सुधी एने जोती हूँ गतिविहीन पड़ी रही। हूँ थोड़ीक वार साव हल्या चल्या वगर ट्रेननी पाछड़नी लाइट ने अंधारामा ओझल थती ओझल थाय त्या सुधी जोती रही। देन आई फेंटेड पची हूँ बेहोश बेभान के मूर्छित थई गई। मित्रों अहीं बीजू दृश्य सॉरी पहलू दृश्य पूरू थाय छे अने पछीना लेक्चर में आपणे दृश्य बीजू लईशुं। त्यां सुधी आवजो। थैंक यू।